વડોદરા શહેરમાં આજે પણ લાખો લોકોને પાણી નહીં મળે. ભર ઉનાળે પાણીનો કકળાટ ફરી એક વખત સર્જાયો છે. છેલ્લા 2-3 વર્ષથી આપણે જોતા હોય છે કે પાણીની સમસ્યા વિકટ થઈ રહી છે અને ફરી એક વખત વડોદરામાં કે જે પાણીની મેઇન લાઇન છે, મહીસાગર નદી કાંઠે આવેલ પાજલપુરથી વડોદરામાં આવતી જે મુખ્ય પાણીની લાઇન છે તેમાં ભંગાણ સર્જાયું છે. છેલ્લા ઘણા સમયથી પાણીનો કકળાટ તો સર્જાયો છે, ત્યારે ફરી એક વખત છાણી વિસ્તારની પણ વાત કરું તો હજી પણ છેલ્લા 2-3 દિવસથી ત્યાં પાણી આવતું નથી અને હજી પણ કહેવામાં આવી રહ્યું છે કે પાણી નહીં મળે, પીવાનું શુદ્ધ પાણી નહીં મળે જ્યાં સુધી આજે કામગીરી નહીં કરવામાં આવે, જેને લઈને લોકોને બહારથી ટેન્કર જે છે તે મંગાવવાનો વારો આવ્યો છે. મહીસાગર નદીના કાંઠે આવેલ પાજલપુરથી વડોદરામાં આવતી મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે. ભંગાણના રિપેરિંગ કામ ચાલુ હોવાથી પાણીમાં કાપ મૂકવામાં આવ્યો છે. છાણી વિસ્તારમાં 3 દિવસથી પાણી નથી આવતું, ત્યારે ત્યાંના રહીશોએ પૈસા આપી અને ટેન્કરો મંગાવવા પડે છે. પાણીના જગ ખરીદવાનો વારો આવ્યો છે. મહિલાઓ અને સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો. ઘરના વાસણો પણ ધોવા માટે તેમની પાસે પાણી નથી અને હાલ કોઈ સાંભળનાર પણ ન હોવાથી તેમની સમસ્યા વધી રહી છે તેવું સામે આવ્યું છે. TP13 છાણી જકાત નાકા આંબેડકર. અમે 1994 થી અહીંયા રહીએ છીએ. પહેલા તો અમે કુવે પાણી ભરવા જતા હતા, પણ જયારે આ કોર્પોરેશન નું પાણી આવ્યું છેલ્લા 6 મહિનાથી અમને પાણીની તકલીફ છે. ટેન્કર મંગાવીએ એ બી પીવાનું નહીં હોતું, વાપરવાનું હોય. પીવાનું પાણી ભરવા માટે અમારે દૂર દૂર જવું પડે, સોસાયટીમાં બંગલામાં જવું પડે. લગભગ 2 મહિના તો ખરા જ. હા, રોજે ભાગમાં મંગાવીએ, પછી જગ મંગાવીએ 20-20 રૂપિયા, 40-40 રૂપિયા એવી રીતે. ના નથી કર્યું. તમે પારુલબેન નારાયણભાઈ શ્રીમાળી.